एक बहुत बड़ी ब्रेकिंग न्यूज है। बहरापन और कान के सभी रोग असाध्य नहीं रहे हैं। कुछ ही घंटों में ट्रीटमेंट के परिणाम आने लगते हैं। देखें आशीर्वाद की वीडियो, दुनिया को बताएं कि बहरापन अब संसार की। हाँ जी साहब, सु नाम से आप? घनश्याम से भी गोयल। अच्छा, क्या थी आओ जो आप? अंकलेश्वर। अबे अहिया आव्या, ये पहला तमने सु तकलीफ हती कान नी? તકલીફ વધારે હતું કે મને કાનમાં સંભાળતું જ નહોતું, આમ મશીન નાખવું પડતું હતું. બરાબર. અહીં આવ્યા પછી દવા થોડોક રાહત રહ્યો છે. હવે થોડો ટાઈમ થયા પછી વધારે ખ્યાલ આવે. એકદમ બહુ ખ્યાલ ના, પણ અત્યારે તો સારું છે. અત્યારે તમે 3 કલાકની જે સારવાર લીધી એમાં અમે કોઈ ઓપરેશન નથી કર્યું, કોઈ મશીન નથી વાપર્યું કે કોઈ સર્જરી નથી કરી. માત્ર કાનમાં નાખવાની દવા અને ખાવાની દવા હતી. હવે આ 3 કલાકની સારવાર પછી તમે મારી સાથે અત્યારે વાત કરી રહ્યા છો. તમારા કાનમાં મશીન પણ નથી અને સ્પષ્ટ મારી સાથે અત્યારે તમે વાત કરી રહ્યા છો, તો તમને રિઝલ્ટ તો મળ્યું જ છે. 3 મહિના જે દવા છે અમારી કોર્સની, એ દવા લેશો એટલે તમને વધારેમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ આવશે. અને તમને જે થેરેપી શીખવાડી છે અમે, રીડિંગ થેરાપી, જેટલા શબ્દો માઇન્ડમાં તમે નાખશો એટલા શબ્દો સેવ થઈ જશે અને એટલું જ જલ્દી વધારેમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ આવતું જશે. તો હવે એવું છે કે આ વિડીયો જોવાવાળા જો બહેરાશના કોઈ પેશન્ટ હોય તો તમે એમને શું અભિપ્રાય આપવા માંગો છો? વધારે પણ જે ડાબા કામમાં ક્રાફ્ટિંગ હતી ને એમાં બહુ સારું અત્યારે લાગે છે. જે સંભાળવાની રાહત રહ્યા બંને, મતલબ જે કાન બંધ હતો એ બી ચાલુ થઈ ગયો, જે કાન બંધ હતો એ પણ ચાલુ થઈ ગયો, અને જે કાનમાં થોડી ઘણી તકલીફ હતી તમારી એ પણ ક્લિયર થઈ ગઈ. બરાબર. તો હવે જે વિડીયો જોતા હોય બીજા લોકો, એમને તમે શું સંદેશો આપશો કે આ અમારી સારવાર લેવી જોઈએ કે નહીં? એટલે અત્યારે શું દવા નાખેલી કરે છે કાન છે મારે લાગે? ના ના, એમ નહીં. અમારી સારવાર બીજા કોઈ વ્યક્તિએ લેવી જોઈએ કે નહીં? આવી જોઈએ, ચોક્કસ લેવી જોઈએ ને. છે મારા ધ્યાનમાં જ સમજા. ઓકે, ઠીક છે. મારા ફેન સર્કલમાં જ છે કે તમે જઈને આવો, પછી મને માહિતી આપો. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ. ઓકે, મોકલે. ઓકે.